જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તળોદ તાલુકાના મોહનપુર ગામે રાત્રિ સભા યોજાઈ શિવરની એસી તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન તેમજ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા ગામજનો દ્વારા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ જિલ્લા તાલુકાના સંબંધિત અમલીકરણ અધિકારીઓએ હકારાત્મક ઉકેલની ખાતરી આપી હતી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સીજે પટેલની અધ્યક્ષતામાં તલોદ તાલુકાના મોહનપુર ગામે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ રાત્રે ગ્રામસભા યોજાઈ હતી આ પ્રસંગે સીવણ તાલીમ મેળવેલા એંસી જેટલી બહેનોને સિલાઈ મશીન અને કુટીર ઉદ્યોગ દ્વારા તાલીમ પામેલા ભાઈ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટરે ગ્રામસભાને સંબોધતા જણાવ્યું હતું કે સરકાર બધું જ કરી આપશે તેવી માનસિકતામાંથી બહાર આવી સર્વએ પરિશ્રમ મહેનત કરી જનોથી આગળ વધવા અપીલ કરી હતી લોકભાગીદારી થકી નાના મોટા સેવા કામો ઉપાડી મનરેગા થકી રોજગારી મેળવવા હાકલ કરી હતી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અપીલ કરી જેમાં વિધવા બહેનોને સહાય વૃદ્ધ પેન્શન સો ચોરસવાર પ્લોટ શિક્ષણ આરોગ્ય સેવા જેવા પ્રશ્નો ઝડપભર ઉકેલવામાં આવશે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ખેતી પશુપાલન થકી આર્થિક ઉપાર્જન સાથે બાળકોને દૂધ અને યોગ્ય પૌષ્ટિક આહાર આપીને નાનપણથી તંદુરસ્ત બનાવવા પણ હાકલ કરી સરકારના પોષણ અભિયાનની જાણકારી આપી હતી સૌએ ઘર આંગણે આંગણવાડીમાં મળતો લાભ લેવા જણાવ્યું હતું જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવતા કહ્યું કે દરેકને પોતાના નસીબનું મરે છે પણ તેના માટે પરિશ્રમ કરવો એ પાયાની વાત છે યુવા પેઢીને વ્યસનથી મુક્ત બની ગામને સુંદર સ્વચ્છ અને વિકાસશીલ બનાવવા યુવાનોને આગળ આવવા પ્રેરિત કર્યા હતા યુવા પેઢીને સારું આરોગ્ય અને શિક્ષણ મેળવી દેશના વિકાસમાં સહાયક બનવા તેમજ સરકાર દ્વારા ચલાવતા અભિયાનો પોષણ અભિયાન વ્યસન મુક્તિ અભિયાન સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી બની વિકસિત થવા પર ભાર મૂક્યો હતો આ રાત્રી સભામાં ગ્રામજનો દ્વારા ગટર લાઇટ રસ્તાના કામો વીજ વાયર વીજ થાંભલા એસટી બસ સિંચાઈ અંગે તરા ઊંડું કરી તરામાં પાણી ભરવા આરસીસી રોડ આવાસ રમતગમતનું મેદાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા પ્રશ્નો રજૂ કરાયા હતા જે અંગે જિલ્લા સમાહર્તા દ્વારા સંબંધિત અધિકારીઓને ઝડપી અને હકારાત્મક ઉકેલ માટે ખાસ સૂચનો અને માર્ગદર્શન હતું આ રાત્રિસભામાં જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્ર પટેલ તલોદ પ્રાંતિજના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયા મામલતદાર ટીડીઓ ગામના અગ્રણી અને અધિકારી પ્રવીણ પટેલ અને અમલીકરણ અધિકારીઓ ગામના સરપંચ શક્તિસિંહ રહેવટ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ લાભાર્થીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જેડેશ ટીવી સાબરકાંઠા